નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો વિડીયો નંબર પચાસ સુધી આપણે જોઈ ગયા આજે આપણે એકાવન વિડીયો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આ કોર્સ સંપૂર્ણ કરવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો નંબર એકાવન પ્રશ્ન એક હજાર એકસો છપ્પન પાણીનો યોગ્ય ઉપયોગ એ આપણી ખાલી જગ્યા છે અહીં તમે પાણી જોઈ રહ્યા છો તે આપણી મરજિયાત ફરજ છે નૈતિક ફરજ છે પ્રાથમિક ફરજ છે કે આપેલ તમામ જવાબ આવશે પાણીનો પાણીનો યોગ્ય ઉપયોગ એ નૈતિક ફરજ છે આપણે ગમે તેમ વેડફાટ કરી નાખીએ અને બીજાને જો પાણી ન મળે તો મુશ્કેલી થાય ને એટલા માટે આપણે પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એક હજાર એકસો સત્તાવન સતત સ્થળાંતર કરતા લોકોને નીચેના માંથી કઈ વસ્તુ સરળતાથી અથવા બિલકુલ ન મળે ચાલો શિક્ષણ એક તો એક બીજા બીજા ત્રીજા આમ કરતા રહેતા હોય તો નજીકમાં સ્કૂલ હોય એવું ન પણ બને એટલે શિક્ષણ મુશ્કેલ છે સરળતાથી નહીં મળે શુદ્ધ પાણી પણ તેમને સરળતાથી નહીં મળે કારણ તેમનું પોતાનું ઘર ન હોય ત્યાં નળ ન હોય એટલે સ્થળાંતર કરતા વ્યક્તિઓને સરળતાથી શુદ્ધ પાણી પણ મળતું નથી આ ઉપરાંત ગરમીથી રક્ષણ હવે બાહ્ય જીવન હોય સ્થળાંતર કરતા હોય એટલે સતત બહાર રહેવાનું હોય પોતાનું ઘર ન હોય એવું બધું બને તો એવા સંજોગોમાં ગરમીથી રક્ષણ પણ મળતું નથી આમ સતત સ્થળાંતર કરતા રહેતા લોકોને શિક્ષણ શુદ્ધ પાણી અને ગરમી આ આપેલ તમામથી સરળતાથી બિલકુલ ન મળે પ્રશ્ન એક હજાર એકસો માછલી ખાલી જગ્યા દેખાય છે કુદરતે ખૂબ બધી વિવિધતા ભરી સજીવ સૃષ્ટિ રચી છે એવી આ તારા માછલી તારા આકાર હોય છે અને તે પાણીની અંદર રહે છે પહેલા તો નામ જ વાંચી લો માછલી માછલી એટલે શું એ તો આપણને ખબર છે માછલી એટલે જળચર પ્રાણી હોય પ્રશ્ન એક હજાર એકસો ઓગણ સાઈઠ મને પાણી કે જમીન ગમે ત્યાં રાખો હું આરામથી રહું તો કાચબો સિંહ કબૂતર માછલી ચાલો જોઈ લઈએ માછલી જમીન પર નહીં રહે કબૂતર પાણીમાં ન રહે અને સિંહ પણ પાણીની અંદર જીવી શકે નહીં તો કાચબો જે છે આ જુઓ કેવો પાણીમાં સરસ મજાનો રહી રહ્યો છે તરી રહ્યો છે તે જમીન પર પણ જોવા મળે આમ કાચબો એ પાણી અને જમીન બંને પર રહે છે એટલે તે ઉભયજીવી છે પ્રશ્ન એક હજાર એકસો સાહીઠ હું ઉડી શકું છું છતાં પંખી નહીં પરંતુ પ્રાણી છું માણસ તો ઉડતો નથી ગરોડી ઉડતી નથી દેડકો ઉડતો નથી તો ચામાચીડિયો જે છે, તે ઉડી શકે છે આ જો આ ચામડચીયું ઉડી રહ્યું છે પણ તે પક્ષી નથી તમે કહેશો કે આકાશમાં ઉડનારા તો પંખી કહેવાય પણ એ પંખી નથી તે પ્રાણી છે પ્રશ્ન એક હજાર એકસો એકસઠ નીચેનામાંથી કયું કીટક ખેડૂતનો મિત્ર નથી તીડ સાપ અળસિયા કીડી તમે કહેશો આ બધા મિત્રો કેવી રીતે હોઈ શકે ખેડૂતના તો અળસિયા એ જમીન ને ખેડીને ફળરૂપ બનાવે છે સાપ છે ઉંદરો ખૂબ બગાડ કરતા હોય છે પાકનો અને કીડી પણ એવી જ રીતે નાના નાના જંતુઓ જે પાક નું નુકસાન કરે છે તેને મારે છે તીડ જે છે એ પાકને બહુ નુકસાન કરે એ ખેડૂતનો મિત્ર નથી જે ખેડૂતને મદદ કરે એ મિત્ર પણ તીડ જે છે એ પાક આખે આખા ખાઈ જાય અ કેટલીક વાર તો આખું બહુ મોટું ઝુંડ સંખ્યામાં તીડ વિવિધ આવે છે અને આખે આખું ખેતર થોડી જ કરી જાય છે તમામ પાકનો નાશ કરે છે આમ તે ખેડૂતનો મિત્ર નથી પ્રશ્ન એક હજાર એકસો બાસઠ જંગલમાં કયું પ્રાણી ભાર વાહન માટે ઉપયોગી છે ચાલો જોઈ લો આ હાથી જે છે આપણને ખબર છે સૌથી વધુ ભાર એ જ ઉચ્ચે છે ટમેટો વિવિધ ફિલ્મોમાં હાથીને લાકડા ઉપાડતા પણ જોયા હશે આમ હાથી ભાર ભારવાહન માટે ઉપયોગી છે વાઘ ઘોડો ગધેડો એ જંગલમાં વધુ ભાર ભારવાહન માટે ઉપયોગી નથી પ્રશ્ન એક હજાર એકસો ત્રેસઠ પંખીઓને દાણા નાખવા માટે ખાલી જગ્યા બાંધવામાં આવે છે કબૂતરો ચબુતરો અવેડો કે પક્ષી સંગ્રહાલય જવાબ આવશે પક્ષીઓને દાણા નાખવા માટે ચબૂતરો બનાવવામાં આવે છે તમે આ જુઓ આ ચબુતરો એક એવી જગ્યા કે જ્યાં લોકો અનાજ નાખીને જાય છે અને અનાજ નાખે છે પક્ષીઓ ત્યાં ચણવા માટે આવે છે તે ચાર રસ્તામાં વચ્ચો ઊંચાઈ પર હોઈ શકે વન વગડામાં હોઈ શકે આમ પક્ષીઓને ચણવા માટે ચબૂતરો બનાવવામાં આવે છે તમારા ત્યાં ખરું એવું કંઈ બનાવ્યું તમે કે પંખીઓ દાણા ચણવા આવે બનાવજો ખૂબ મજા આવશે પ્રશ્ન એક હજાર એકસો ચોસઠ કયું પ્રાણી છે પાણીમાં રહે વાઘ છે એ જંગલમાં ગુફામાં રહી શકે તો કોઢમાં રહે છે ગાય પ્રશ્ન એક હજાર એકસો પાસઠ ખાલી જગ્યા નો દિવસ બાલ દિવસ તરીકે ઉજવાય છે ચૌદમી સપ્ટેમ્બર ચૌદમી નવેમ્બર બીજી ઓક્ટોબર કે છવ્વીસમી જાન્યુઆરી જવાબ આવશે ચૌદમી નવેમ્બર નો જન્મ દિવસ બાલ દિવસ તરીકે ઓળખાય છે કારણ કે આ દિવસે આપણા વ્હાલા ચાચા નહેરુ શ્રી જવાહરલાલ નહેરુ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન નો જન્મદિવસ છે એટલે તેઓ બાળકોને ખૂબ વ્હાલ કરતા એટલે તેમની યાદમાં બાલ દિવસ ચૌદમી છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિવસ છે એટલે એ પણ તમે યાદ રાખજો બાલ દિવસ ચૌદમી નવેમ્બર અગિયારસો છાસઠ નીચેના માંથી કયા વ્યવસાયકાર પોસ્ટ ઓફિસ માં કાર્ય કરે છે ચાલો પોસ્ટ ઓફિસની વાત કરી છે શિક્ષક ડ્રાઈવર તલાટી ટપાલી આ રહ્યો આ માણસ કામ કરે અને આ કોણ છે આ છે ટપાલી ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે પ્રશ્ન એક હજાર એકસો સડસઠ નીચેનામાંથી ફરિયાદીની ફરિયાદનું નિવારણ કરનાર વ્યવસાય કોણ છે ચાલો કોના હાથમાં આવો હોય અને ઓર્ડર ઓર્ડર બોલે તમે ફિલ્મોમાં જોયું હોય તો તમને યાદ હોય તો ન્યાયાધીશ ફરિયાદીની ફરિયાદનું નિવારણ કરવાનું એનું કામ છે પ્રશ્ન એક હજાર એકસો અડસઠ કયા વ્યવસાય કારનું કાર્યક્ષેત્ર ગ્રામ પંચાયત છે શિક્ષક શિક્ષક તો શાળામાં હોય ડ્રાઈવર ડ્રાઈવર તો ગાડીમાં હોય અને ગાડી કંઈક બધી જ જગ્યાએ ફરે આખા દેશમાં ટપાલી છે તે તો ક્યાં હોય ટપાલી અત્યારે જોયું ને આપણે પોસ્ટ ઓફિસમાં હોય પણ તલાટીનું કાર્યક્ષેત્ર છે એ ગ્રામ પંચાયત છે પ્રશ્ન એક હજાર એકસો ઓગણસિત્તેર વિભાગ અ છે એમાં કેટલાક વ્યવસાયના નામ છે અને તે કયા કામ કરે છે તે વિગત આપી છે ચાલો તો પહેલા શિક્ષક શિક્ષક ક્યાં હોય શાળામાં હોય આજુ આ શિક્ષક છે શાળામાં છે બીજું પોલીસ પોલીસ ક્યાં હોય પોલીસ પોલીસ સ્ટેશનમાં હોય થાણામાં હોય અને ત્રીજું છે ડોક્ટર ડોક્ટર છે તો દવાખાના માં હોય અને તલાટી અત્યારે આપણે જોઈ ગયા ક્યાં હોય તલાટી ગ્રામ પંચાયતમાં હોય હવે આપણે પહેલા શિક્ષક સાથે આવશે શાળા એટલે પહેલા સાથે આવશે સી અહીં જ્યાં જ્યાં પહેલા સાથે સી નથી તેના પર ચોકડી મારો આના પર સી નથી જુઓ તો આને મારો ચોકડી બીજું જુઓ પોલીસ પોલીસ ક્યાં હોય ઠાણામાં એટલે બીજા સાથે ડી ન હોય તેના પર ચોકડી મારો ચલો આ બીજા સાથે ડી નથી આના પર ચોકડી મારો ત્રીજું છે ડોક્ટર ડોક્ટર જે છે તે દવાખાનામાં હોય ત્રીજા સાથે એ ન હોય તેના પર ચોકડી મારો ચાલો આના પર ચોકડી મારી આમ જો ત્રણ ખોટા હોય તો ચોથું જે બચે છે સાચો વિકલ્પ હોય આપણો જવાબ આવશે વિકલ્પ ડી પ્રશ્ન એક હજાર એકસો સિત્તેર કોના જન્મ દિવસના માનમાં બાલ દિન તરીકે ઉજવાય છે આ તો જવાબ આપણે જોઈ ગયા છે અગાઉ જવાહરલાલ નેહરુ તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરતા અને તેથી જ તેમના માનમાં બાલ દિન ઉજવાય છે પ્રશ્ન એક હજાર એકસો ઈકોતેર ખેડૂત હળ તો doctor પાસે શું ચાલો જુઓ ખેડૂત હળ શું છે હળ એનું સાધન છે તો ડોક્ટર નું સાધન કયું? દવા, હોસ્પિટલ નર્સ કે stethoscope જવાબ આવશે doctor નું સાધન આવશે stethoscope આ જુઓ ડોક્ટર અ ધડકન સાંભળીને બીમારી નો અંદાજ મેળવે છે નિદાન કરે છે પ્રશ્ન એક હજાર એકસો બોતેર બસ માં ticket આપવાનું કાર્ય કોણ કરે છે આ જુઓ આ બસ છે.

તો ચોર ને પણ હટકડી પહેરાવાય તો એનો જણાવો ડોક્ટર પાસે દવા હોય બરાબર પછી આ જુઓ પોલીસ સ્ટેશન માં પોલીસ બરાબર રક્ષણ કરે શિક્ષક છે એ શિક્ષણ આપે ડોક્ટર દવા સાચું ડોક્ટર એનો અર્થ એમ કે ડોક્ટર દવા સાચું પોલીસ રક્ષણ પણ સાચું શિક્ષક શિક્ષણ પણ સાચું એટલે જવાબ આવશે આપેલ તમામ સાચી જોડ છે પ્રશ્ન એક હજાર એકસો છોતેર વિભાગ અ વિભાગ બ ટ્રાફિક પોલીસ નર્સ ઇલેક્ટ્રિશિયન ખેડૂત માળી આ તરફ હર્ટ ટ્રેક્ટર ખુરપી જારી લાકડી અને સીટી થર્મોમીટર ટ્રેક્ટર પકડ ટ્રાફિક પોલીસના હાથમાં શું હોય તો ટ્રાફિક પોલીસના હાથમાં હોય શું હોય તો એના હાથમાં હોય પહેલા સાથે સી ન હોય પહેલા સાથે હાથમાં શું હોય નર્સ પાસે થર્મોમીટર હોય એટલે બીજા સાથે ડી ન હોય તેના પર ચોકડી મારો અહીં બધામાં જ બીજા સાથે ડી છે ત્રીજું છે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન પાસે હોય શું હોય ટેસ્ટર અને પકડ એટલે કે ત્રીજા સાથે ઈ ન હોય તેના પર ચોકડી મારવા પર ચોકડી મારીએ આમાં પણ ત્રીજા સાથે નથી એટલે એટલે ચોકડી મારીએ આમ ત્રણ ખોટા પડ્યા જે તે આપણો જવાબ હોય પ્રશ્ન એક હજાર એકસો સિતોતેર સુથાર ખાલી જગ્યા ની મદદ થી બારી બારણા બનાવે છે રંધો આજુ આ રંધો છે પછી લાકડું લાકડું પણ જોઈએ બારી બારણા બનાવવા માટે અને પ્લાઇવુડ પણ જોઈએ આમ આપેલ તમામની મદદથી સુથાર બારી બારના બનાવે છે પ્રશ્ન એક હજાર એકસો ઈઠોતેર લુહાર કયા સાધનોનો ઉપયોગ કરે છે જવાબ લુહાર છે એ હઠોડો અને એરણ નો ઉપયોગ કરે છે જુઓ આ હઠોડો છે અને આ એરણ છે અહીં પણ સેમ ચિત્ર છે હઠોડો અને એરણ આ સાધનનો ઉપયોગ લુહાર કરે છે પ્રશ્ન એક હજાર એકસો ઓગણસી કચ્છના અખાતમાં કયું બંદર આવેલું છે જવાબ આવશે કચ્છના અખાતમાં કંડલા બંદર આવેલું છે તે અહીં આ તરફ પ્રશ્ન એક હજાર એકસો એસી હાલ ગુજરાતનું પાટનગર ક્યાં આવેલું છે જવાબ હાલ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના નકશામાં ગાંધીનગર નું સ્થાન તમે જોઈ શકો છો ગાંધીનગર જિલ્લા નું સ્થાન પ્રશ્ન એક હાજર એકસો ગુજરાત નો સૌથી ઊંચો પર્વત પર્વત આ જુઓ ગિરનાર પર્વત સૌથી ઊંચો પર્વત છે પ્રશ્ન એક હજાર એકસો બ્યાસી કયું વિધાન અસંગત છે એટલે અયોગ્ય અથવા ખોટું સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બની છે આ સાચું છે બીજું કહ્યું છે ડાંગ જિલ્લામાં સાચું છે ડાંગ જિલ્લો ત્રીજું નળ સરોવર પ્રાણી અભયારણ્ય છે આ વિધાન અસંગત છે કારણ કે નળ સરોવર એ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે નળ સરોવર કોના માટેનું અભયારણ્ય છે પક્ષીઓ માટેનું અભયારણ્ય છે એટલે આ વિધાન અસંગત છે સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન જવાબ ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ નું મોટું કેન્દ્ર વેરાવળ માં આવેલું છે ગુજરાતના નકશામાં આ વેરાવળનું સ્થાન તમે જુઓ સોમનાથ ની નજીક અહીં તમને વેરાવળ વિસ્તાર થી જુઓ ગુજરાત આપણે જોઈએ તો તેનું સ્થાન ખબર પડશે હમ તો આ તરફ આપણે વેરાવળ જોયું પ્રશ્ન એક હજાર એકસો ચોર્યાસી ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા જિલ્લામાં વિકસ્યો છે જવાબ ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં વિકસ્યો છે ગુજરાતમાં આ ભાવનગર જિલ્લો તમે જોઈ શકો છો પ્રશ્ન ડાંગ જિલ્લામાં જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે જવાબ આવશે ડાંગ જિલ્લામાં સીસમ સાદળ હળદરવો આ તમામ વૃક્ષો થાય છે પ્રશ્ન એક હજાર એકસો છ્યાસી ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે જવાબ ગુજરાતનું સૌથી વધુ એક કયું છે અત્યારે આપણે સંગત અસંગત વાળા પ્રશ્નમાં જોઈ ગયા તો ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય નળ સરોવર છે પ્રશ્ન એક હજાર એકસો અઠ્યાશી ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે જવાબ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો આ આ જુઓ સૌથી મોટો જિલ્લો છે યસ આ કચ્છ જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો પણ જો વસ્તીની દ્રષ્ટિએ કહેવામાં આવે તો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ આવશે પ્રશ્ન એક હજાર એકસો આ ગુજરાત આ પશ્ચિમે કયો સમુદ્ર કે અરબી સમુદ્ર આવેલો છે ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે પ્રશ્ન એક હજાર એકસો નેવું ગુજરાત સૌથી મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ કયો છે જો વિસ્તારની દ્રષ્ટિએ પૂછ્યું ત્યારે આપણે શું જવાબ આપ્યો હતો આપણે કચ્છ જવાબ આપ્યો હતો જે સાચો પણ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કહીએ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો તમે આ સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરીને મેરિટમાં આવી શકો છો તો ચાલો તમને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને જો તમે શિક્ષક છો તો તમારા બાળકોને આ કોર્સ નો લાભ ચોક્કસ અપાવજો થેન્ક યુ